चलो विद्यार्थी मित्रों, यूनिट नंबर छे 7 अने वीडियो लेक्चर छे 1। टोटो एंड रबू, आ ससला अने काचबानी एक वार्ता छे। जूनी वार्ता तो तमने ख्याल ज छे, जूनी स्टोरी छे ई, के काचबा अने ससलानी रेस थाय छे अने ई रेस दरमियान ससलो छे ई थोड़ीक वार माटे आराम करे छे, रेबिट छे ई, अने ई दरमियान टोटो एटले के काचबो छे ई रेसमां आगळ निकळी जाय छे। હવે અહીંયા રાઇટરે આજ સ્ટોરીને થોડીક આગળ એક્સટેન્ડ કરેલી છે, તો કઈ રીતે સ્ટોરીને એક્સટેન્શન આપેલું છે, મતલબ કે લંબાણ આપેલું છે એ આપણે જોઈ માટે તમારી જે સપ્લિમેન્ટરી બુક છે ડોલ્ફિન, એની અંદર યુનિટ નંબર 7 અને પેજ નંબર 28 દરેક વિદ્યાર્થીએ ખુલ્લું રાખવાનું છે, તેમજ સાથે હાથમાં પેન અથવા પેન્સિલ પણ રેડી રાખવાની છે, જેથી કરીને તમે ડિફિકલ્ટ વર્ડ્સ છે એ બધા લખી શકો। એ જ રીતે કામ થવું જોઈએ કે જે રીતે આપણે ક્લાસરૂમમાં વર્ક કરતા હોય। ચાલો તો શરૂ કરીએ યુનિટ નંબર 7 વિડિયો લેક્ચર 1। ફ્રેન્ડ્સ, યુ નો ધ સ્ટોરી ઓફ ધ રેસ બિટવીન અ રેબિટ એન્ડ અ ટોર્ટોઇસ। તો મિત્રો, તમને ખબર જ છે કે એક સમયે રેબિટ એટલે કે સસલા અને ટોર્ટોઇસ એટલે કે કાચબા વચ્ચે રેસ થયેલી। ધ ફાસ્ટ રનર રેબિટ સ્લેપ્ટ ઓન ધ વે। અને એ રેસ અંદર શું બનેલું કે ફાસ્ટ રનર મતલબ કે ઝડપથી દોડનાર જે રેબિટ હતો, કાચબો હતો, એ એક જગ્યાએ ઊંઘી ગયો। સ્લીપ એટલે ઊંઘી જવું અને સ્લેપ્ટ મતલબ કે ઊંઘી ગયો, મિનિંગ ખાસ લખજો। એન્ડ સ્લો વોકર અને ધીમે ચાલનારો ટોર્ટોઇસ મતલબ કે સ્લો વોકર ટોર્ટોઇસ વોન ધ રેસ। તો આ રીતે ધીમે ચાલતો કાચબો છે જીતી ગયો। ધ લેસન યુ લર્ન્ટ વોઝ સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ। તો આ વાર્તાનો મતલબ શું થાય કે ભલે સ્લો હોવ તમે, પણ જો તમે સ્ટેડી હોવ મતલબ કે એકધારી ગતિ તમે જાળવી રાખો તો તમે કોઈ પણ રેસને જીતી શકો છો। આવો મેસેજ આપણને સ્ટોરીમાંથી મળ્યો। બટ ઇઝ ધીસ ઓલવેઝ ટ્રુ? પણ લેખક આપણને પ્રશ્ન કરે છે કે શું આ વસ્તુ હંમેશા સત્ય સાબિત થાય છે કે આપણે ધીમા હોય પણ સ્ટેડી હોય તો રેસ જીતી જ જવાને? આવો લેખક આપણને પ્રશ્ન કરે છે। નાવ રીડ ધ એક્સટેન્શન ઓફ ધ સ્ટોરી। તો ચાલો હવે આપણે સ્ટોરીને આગળ એનું જે લંબાણ જે લેખકે આપેલું છે, એક્સટેન્શન એટલે કે જે વિસ્તાર વધાર્યો છે સ્ટોરીનો, એ આપણે હવે પછીના પેસેજમાં જોઈએ। તો એ વાર્તા તો તમને દરેકને ખ્યાલ જ છે, પણ હવે આગળ શું ઘટના બને છે આપણે જોવાની છે। ધ રેબિટ વોઝ અનહેપી આફ્ટર ધ રેસ। રેસ પૂરી થઈ ગઈ, રેસ પૂરી થયા ગયા બાદ રેબિટ એટલે કે સસલું છે એ થોડુંક દુઃખી થઈ ગયું, કારણ કે એને એમ થયું કે હું ફાસ્ટ રનર હતો તેમ છતાં મારી થોડીક લેઝીનેસ આળસને કારણે હું હારી ગયો, એવો એને એક વિચાર આવ્યો। હી ન્યૂ ધેટ હી વોઝ ફાસ્ટ, એને ખબર હતી કે પોતે ફાસ્ટ છે, બટ પરંતુ હી લોસ્ટ ધ રેસ, પણ એને રેસ ગુમાવી દીધી, રેસ ઈ હારી ગયો। લૂઝ એટલે હારી જવું, પણ અહીંયા એનું ભૂતકાળ લખેલું છે લોસ્ટ। બીકોઝ હી વોઝ ઓવર કોન્ફિડન્ટ, કારણ કે સસલું રેબિટ જે હતું એ ઓવર કોન્ફિડન્ટ હતું મતલબ કે વધુ પડતું આત્મવિશ્વાસમાં હતું। કેરલેસ એન્ડ લેઝી, સાથે સાથે એ કેરલેસ એટલે કે બેદરકાર હતું, લેઝી એટલે કે આળસુ હતું। હી અગેઇન વેન્ટ ટુ ધ ટોર્ટોઇસ, એટલે આ રેસ ઘટના બની ગયા બાદ રેબિટ છે એ ફરી પાછો ટોર્ટોઇસ પાસે ગયો, ગો એટલે જવું, વેન્ટ એટલે ગયો। એન્ડ ચેલેન્જ હિમ, અને એને પડકાર આપ્યો। ધ ટોર્ટોઇસ એગ્રીડ ફોર ધ અનધર રેસ, તો બીજી રેસ કરવા માટે પણ કાચબો છે એ તૈયાર થઈ ગયો। અનધર રેસ મતલબ કે બીજી, સેકન્ડ, અને એગ્રીડ એટલે કે સહમત થયો। ધીસ ટાઈમ ધ રેબિટ રેન વિધાઉટ સ્ટોપિંગ એન્ડ ઇઝીલી વોન ધ રેસ, તો આ વખતે રેબિટ જે છે બીજી વખત જે રેસ થઈ એની અંદર વિધાઉટ સ્ટોપિંગ એટલે કે અટક્યા વગર રનિંગ કરી એણે દોડ્યો, જેથી કરીને બહુ ઇઝીલી એકદમ આરામથી રેબિટ છે એ રેસને જીતી ગયું। લેસન મતલબ કે હવે આ વાર્તામાંથી, આ પેસેજમાંથી શું મેસેજ મળે છે એ જોઈએ આપણે। તો આનો મેસેજ એ થાય કે ફાસ્ટ એન્ડ સ્ટેડી બીટ્સ ધ સ્લો એન્ડ સ્ટેડી, મતલબ કે ઝડપી અને એકધારી ગતિ રાખનાર માણસ છે એ ધીમો અને એકધારી ગતિ રાખનાર માણસને હરાવી દે છે। બીટ એટલે કે હરાવવું, બીટનો મિનિંગ કાઉન્સમાં આપેલો છે ડિફીટ, ડિફીટનો અર્થ પણ એ જ થાય છે, ડિફીટ એટલે કે હરાવવું। ધ ટોર્ટોઇઝ થોટ ઓવર હિઝ ડિફીટ, હવે કાચબો છે એ પોતાની હાર વિશે વિચાર કરે છે। થિંક એટલે વિચારવું અને થોટ એટલે વિચાર્યું, ડિફીટ એટલે કે હાર,
मीनिंग खास लखजो। ही हेड एन आइडिया એટલે ટોર્ટોઇઝને પણ એક વિચાર આવ્યો। હી વેન્ટ ટુ ધ રેબિટ એટલે પછી કાચબો છે એ સસલા પાસે જાય છે એન્ડ ચેલેન્જ હિમ ટુ રન ઓન ધ ડિફરન્ટ રૂટ। તો કાચબો હવે ફરીથી રેબિટને ચેલેન્જ આપે છે કે આપણે રનિંગ રેસ કરીએ પણ રૂટ છે એ જરાક ડિફરન્ટ છે, જુદો છે, મતલબ કે રસ્તો જે છે દોડવાનો એ થોડોક અલગ કર્યો, પસંદ કરેલો છે। ધ રેબિટ ન્યૂ દેટ સ્લો એન્ડ સ્ટેડી કેન નેવર બીટ ફાસ્ટ એન્ડ સ્ટેડી। હવે રેબિટને ખબર જ હતી કે સ્લો એન્ડ સ્ટેડી હોય એટલે કે ધીમો અને મક્કમ એકધારી ગતિવાળો હોય એ ફાસ્ટ અને એકધારી ગતિવાળાને ક્યારેય હરાવી શકતો નથી। સો હી હેડ નથિંગ ટુ વરી ઓર પ્લાન એટલે સસલાએ વિચાર કર્યું કાચબો ફરીથી રેસ કરવા માગે છે તો આપણે એની ચેલેન્જ એક્સેપ્ટ કરવી જોઈએ, એનો પડકાર સ્વીકારી લેવો જોઈએ, આમાં કોઈ પણ પ્રકારની વરી એટલે કે ચિંતા કરવા જેવું નથી અને આ બાબતમાં કોઈ પણ પ્રકારનો પ્લાન એટલે કે યોજના બનાવવાની પણ જરૂર નથી। ફરીવાર કાચબો છે એ એકદમ કોન્ફિડન્સમાં હતો કે આપણે તો સસલું છે એ કોન્ફિડન્સમાં હતું કે આપણે રેબિટને ટોર્ટોઇઝને હરાવી જ દેવાના છીએ। હી એગ્રીડ ફોર ધ રેસ એટલા માટે રેબિટ છે એ રેસ લગાવવા માટે એગ્રી થઈ ગયો। ધ રેસ બિગેન અને હવે રેસની શરૂઆત થઈ। ધ રેબિટ રેન એટ ટોપ સ્પીડ બટ હી હેડ ટુ સ્ટોપ વેન હી સો અ રિવર ઓન ધ વે। તો રેસ શરૂ થઈ ત્યારે રેબિટ છે એ પોતાની ટોપ સ્પીડ એટલે કે જે એની પૂરી તાકાત હતી લગાવી અને પૂરી એનર્જીથી એણે દોડવાનું શરૂ કર્યું, પણ એનું જે રનિંગ રેસ છે એ ત્યાં જઈને અટકી ગઈ કે જ્યાંથી નદીની શરૂઆત થતી, વચ્ચે રસ્તામાં એક રિવર આવતી હતી। ધ વિનિંગ લાઇન વોઝ ઓન ધ અધર સાઇડ ઓફ ધ રિવર અને જે રેસ પૂરી ક્યાં થતી હતી, નદીને પેલે પાર। હવે રિવર ક્રોસ કરવાનો વારો આવ્યો એટલે એમાં તો રેબિટ છે એ કંઈ પાણીમાં સ્વિમિંગ કરી શકે નહીં। ધ ક્લેવર ટોર્ટોઇઝ રીચ ધ રિવર આફ્ટર અવર્સ તો સસલું નદી કિનારે પહોંચી ગયું, એની એક કલાક પછી કાચબો ત્યાં પહોંચ્યો। લુકડ એટ ધ એંગ્રી રેબિટ કાચબાએ જોયું કે રેબિટ છે એકદમ એંગર એટલે કે ગુસ્સામાં હતું, ક્રોસ ધ રિવર એન્ડ વોન ધ રેસ અને કાચબાએ શાંતિથી રિવર ક્રોસ કરી અને રેસ નહીં જીતી ગયો। તો આ રીતે જે રેસ થઈ ત્રીજી વખત એમાં કાચબો જીતી ગયો। તો હવે આ સ્ટોરીમાંથી શું મેસેજ મળે છે એ જોઈએ આપણે। ધ લેસન મતલબ કે પાઠ, બોધ, ફર્સ્ટ નો અબાઉટ યોર સ્ટ્રેન્થ, સૌથી પહેલાં તો કોઈ પણ રેસમાં ઉતરતા પહેલાં તમે તમારી સ્ટ્રેન્થ તાકાત છે એને તમે ઓળખી લ્યો, જાણી લ્યો, એન્ડ વીકનેસ સાથે સાથે તમે તમારી નબળાઈને પણ જાણી લ્યો, એન્ડ ધેન સિલેક્ટ અ પ્લેઈંગ ફિલ્ડ અને પછી તમે રમતનું મેદાન છે સિલેક્ટ કરો, સુટેબલ ટુ યોર એબિલિટીઝ અને રમતનું મેદાન કેવું હોવું જોઈએ, તમારી જે એબિલિટીઝ છે મતલબ કે તમારી જે ક્ષમતા છે એને સુટેબલ હોવું જોઈએ, એને અનુરૂપ હોવું જોઈએ, તો જ તમે રેસને જીતી શકો છો। ચાલો ધ સ્ટોરી કન્ટિન્યુઝ, હજી વાત છે એ અટકતી નથી, રેબિટ છે હારી જાય છે એટલે ફરી પાછો એ વિચાર કરે છે। ધ રેબિટ એન્ડ ધ ટોર્ટોઇઝ હેવ રન થ્રી રેસીસ ટુગેધર। તો આ રીતે આપણે અત્યાર સુધીમાં જોયું કે રેબિટ અને ટોર્ટોઇઝની વચ્ચે ત્રણ રેસ થઈ યોજાઈ ગઈ। નાવ ધે ન્યૂ ઈચ અધર બેટર, હવે બંને જણા છે એ એકબીજાને સારી રીતે ઓળખવા માંડ્યા। વન્સ ધે મેટ અંડર અ ટ્રી, ફરી પાછા બંને રેસર છે, બંને જે રનર છે એ એક ટ્રી નીચે મળ્યા, મીટ એટલે મળવું અને મેટ એટલે કે મળ્યા। હાય ટોર્ટો, હાવ આર યુ એટલે રેબિટ છે એ ટોર્ટોઇઝને બોલાવે છે, પૂછે છે હાવ આર યુ તને કેમ છે। યુ હેવ વોન ધ રેસ, તું રેસ જીતી ગયો, બટ ડુ યુ થિંક યુ આર અ બેટર રનર, હવે સસલું છે એ કાચબાને પૂછે છે તું રેસ જીતી ગયો પણ તને એવું લાગે છે કે તું એક સારો રનર છો। ધ રેબિટ સ્ટાર્ટેડ ધ ડાયલોગ, આ રીતે રેબિટે પોતાના ડાયલોગ છે બોલવાનું શરૂ કર્યું, એટલે ટોર્ટોઇઝ મતલબ કે કાચબાએ જવાબ આપ્યો, આઈ એમ ફાઇન, હું મજામાં છું, થેન્ક યુ તે મને પૂછ્યું બદલ, તારો આભાર। રબુ ફોર ટોકિંગ ટુ મી, યુ આર અ ફાસ્ટ રનર, તો કાચબો છે એ સ્વીકારે છે અને સસલાને કહે છે કે નહીં હું તો સ્લો રનર છું, તું જ ફાસ્ટ રનર છો, આવો ટોર્ટોઇઝ રિપ્લાઈડ, મતલબ કે આ પ્રકારનો કાચબાએ જવાબ આપ્યો। તો ચાલો હજી બંને વચ્ચે શું વાતચીત થઈ છે અને હજી લોકો વચ્ચે એક રેસ છે એ યોજવામાં આવશે અને હવે જે રનિંગ રેસ થશે બંને વચ્ચે એમાં કોણ વિનર થશે એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોશું।